पर्व फूड एंड ड्रग्स विभाग मिठाईनी दुकानों में चेकिंग करी रहू छे। मैजिक बॉक्स थी मिठाईनू चेकिंग कराई रह्यु होवानी जानकारी सामे आवी छे। फूड एंड ड्रग विभाग की टीम मैजिक बॉक्स थी तपास करी रही छे। स्वास्थ्य ने ध्यान में राखी अमदावादी तमाम दुकानों में तपास कराई रही छे। एएमसी दर वर्षे तहेवार समय मिठाईना नमूना ले छे अने मिठाईना नमूनानो रिपोर्ट 14 दिवस बाद आवतो होय छे। मिठाई आरोग्य लीधा पछी रिपोर्ट आवता नथी रहेतो तो तेनो कोई अर्थ। तरी आ वखते मेजिक बॉक्स थी मिठाई ना सेकंड मा रिपोर्ट आवी जाय छे अने आ वर्षे अमदावादियो स्वच्छ मिठाई खाई शकशे। तरी आ मामले वधु विगतो मेळवीए संवाददाता मिहिर सोनी पासेथी। मिहिर, आ वखते मेजिक बॉक्स थी मिठाईनी तपास करवामां आवी रही छे, के नवतर प्रयोग केटलो सार्थक निवडी रह्यो छे? દીપાલી, કહી શકાય કે જે એએમસી તરફથી તહેવારના સમયે જ જે મીઠાઈની દુકાનો હોય છે ત્યાં આગળ ચેકિંગ કરતી હોય છે અને 14 દિવસ બાદ તેનો રિપોર્ટ છે તે આવતો હોય છે, પરંતુ તે આરોગ્ય બાદ રિપોર્ટ આવતા તેનો કોઈ અર્થ નથી હોતો। પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી અત્યારે હાલ જે કહી શકાય કે જે કઈ રીતનું જે આ જે ટેસ્ટિંગ છે કે જે થઈ રહ્યું છે એ જે કહી શકાય કે અમદાવાદની અલગ અલગ જે મીઠાઈની દુકાનો છે ત્યાં આગળ અત્યારે હાલ જે મેજિક બોક્સ એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી પ્રથમ વખત આ મેજિક બોક્સથી આ તમામ જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, એટલે તરત જ સેકન્ડોમાં જ આ રિપોર્ટ જે છે તે આવી જતો હોય છે। આ દ્રશ્યો છે કે જે તમામ અમદાવાદની અલગ અલગ જે મીઠાઈઓની દુકાનો છે ત્યાં આગળ અત્યારે હાલ ટેસ્ટિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। દીપાલી, દર વર્ષે તહેવારના સમયે જ જે કહી શકાય કે જે એએમસીની જે ટીમ હોય છે તે આ રીતના જે રિપોર્ટ લેતી હોય છે, નમૂના લીધા બાદ 14 દિવસ બાદ જે નમૂનાના સેમ્પલ જે રિપોર્ટ છે કે તે આવતો હોય છે, ત્યારબાદ જે આરોગ્ય બાદ આ મીઠાઈ કઈ રીતની છે તે ખ્યાલ નથી પડતો હતો। પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી અત્યારે હાલ જે મેજિક બોક્સથી કહી શકાય કે જે અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સુરેશભાઈ છે, તેમણે કહીશું કઈ રીતનું આખું આ સેમ્પલ લઈ અને તરત જ આનો રિપોર્ટ આવી જતો હોય છે। કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનને આ મેજિક બોક્સ પ્રોવાઈડ કરવામાં આવેલું છે। અમારા કમિશનર શ્રી ડૉક્ટર એસજી કોશિયા સાહેબની સૂચના અને માર્ગદર્શનથી અમે આ મેજિક બોક્સની મદદથી સ્થળ ઉપર જ પરીક્ષણ કરીએ છીએ અને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ મીઠાઈમાં કોઈપણ પ્રકારની ભેળસેળ છે કે નહીં। દાખલા તરીકે આ જે કાજુ કતરીની મીઠાઈ છે એના ઉપર જે વરખ લગાવેલ છે એ ચાંદીનો વરખ છે કે એલ્યુમિનિયમનો વરખ છે, એ તરત જ ઇન્સ્ટન્ટ ટેસ્ટથી ખબર પડતી હોય છે। અને બીજી રીતે કે આ મીઠાઈમાં કોઈ પણ પ્રકારના અખાદ્ય કલરની ભેળસેળ છે કે નહીં એ પણ એ આ મેજિક બોક્સથી ખ્યાલ આવી જાય છે। અમે જનરલી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કલમ 38 હેઠળ અમે રેગ્યુલર સેમ્પલિંગ કરતા હોઈએ છીએ અને લેબોરેટરીમાં મોકલતા હોઈએ છીએ, પરંતુ લેબોરેટરીનું પરિણામ આવતા સ્વાભાવિક છે કે પરીક્ષણ બાદ થોડોક સમય બાદ એનો રિપોર્ટ આવતો હોય છે। પરંતુ આ મેજિક બોક્સની મદદથી અમે ઇન્સ્ટન્ટ સ્થળ ઉપર જ અમને ખ્યાલ આવી જાય છે કે આમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે કે નહીં। ચોક્કસ કે કઈ રીતનું છે આખું એક ડેમો છે તે અત્યારે હાલ કરીને બતાવી રહ્યા છે કે કઈ રીતની આ ઇન્સ્ટન્ટ તેનો રિપોર્ટ આવતો હોય છે। અત્યારે હાલ જે કહી શકાય આ કાજુકતરીનો જે કાજુકતરીની અંદર કોઈ અખાદ્ય કલર ભેળેલો હોય તો અમારા આ ટેસ્ટિંગ કીટમાં એક કેમિકલ છે, એ કેમિકલ નાખતા જ એનો કલર બદલાઈ જતો હોય છે। આ અમારો ડેમો અમે સેમ્પલ તૈયાર કર્યું છે, જો આમાં અમે એક અખાદ્ય કલર ડેમો સેમ્પલ છે એના લીધે કલર ચેન્જ થાય છે, પરંતુ આ કાજુકતરીની અંદર આપણે કલર આપણે ટેસ્ટ કરતા જોઈશું, જો આનો કલર બદલાતો હશે તો આમાં કલરની ભેળસેળ હશે, પરંતુ આમાં કલર બદલાતો નથી। જેમ કે આ એક બીજી મીઠાઈ પણ આપણે લઈએ છીએ, આ બીજી મીઠાઈની અંદર પણ ટેસ્ટ કરતા જોઈએ કે જો આમાં કલર ચેન્જ થશે તો આની અંદર કોઈ અખાદ્ય કલરની ભેળસેળ હશે, પરંતુ આપણે આ દુકાનમાંથી જે આપણે આ ટેસ્ટિંગ માટે જે લીધેલું છે એમાં કલર ચેન્જ થતો નથી। દીપાલી, ચોક્કસ છે કે જે સ્પષ્ટ દેખાઈ જાય છે કે જે આ મેજિક બોક્સમાં મીઠાઈ નાખ્યા બાદ જે તમામ જે કલર હોય છે તે બદલાવ આવી જતો હોય છે, આ કોઈ પણ મીઠાઈમાં જે છે કે જે કલર બદલાવ નથી એટલે ખાદ્ય કોઈ પણ છેડા કરવામાં નથી આવતા, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તે માટે આ મેજિક બોક્સથી અમદાવાદની અલગ અલગ જે મીઠાઈની દુકાનો છે કે ત્યાં આગળ કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે અત્યારે હાલ જે કેમિકલ નાખતાની સાથે જ તેનો કોઈ પણ પ્રકારનો કલર જે છે
તે ચેન્જ નથી આવતો અને જેના કારણે આ જે ખાવા યોગ્ય ગણાય છે અને જેના કારણે તેના નમૂના લઈ અને તરત ને તરત જ તે સેમ્પલ છે કે તે આપી દેવામાં આવતું હોય છે. અત્યારે તો હાલ અમદાવાદની અલગ અલગ જે મીઠાઈની દુકાનો છે ત્યાં આગળ મીઠાઈથી લઈ અને જે ફરસાણ હોય છે તેનું પણ ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે અત્યારે તો હાલ અમદાવાદીઓ સ્વસ્થ મીઠાઈ જે છે કે સ્વચ્છ મીઠાઈ ખાઈ શકે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને અમદાવાદની મીઠાઈઓની શોપ છે કે ત્યાં આગળ તેનું પરિણામ પણ તત્કાલિક તેનાથી મળી જાય છે અને તેના કારણે આરોગ્ય વિભાગ તત્કાલિક એક્શન પણ લઈ શકે છે.